શ્રી સત્યાસાઈ લક્ષ્મી મોહન વિદ્યાલય મહુવાસથી હું પટેલ મીનાક્ષીબેન આજના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ છ વિષય સંસ્કૃત વિષયાંક એકમ સાત કરોતી એટલે કે કરે એ આપણે પાઠ જોઈ ચૂક્યા છીએ અને ક્રિયાપદનો ખ્યાલ પણ આપણે મેળવ્યો હતો આજે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ તો જુઓ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એકમના દર્શાવ્યા મુજબ કોણ કઈ ક્રિયા કરે છે તે દર્શાવતા જોડકા જોડો કે એમાં આપણે જોઈ ગયા હતા કે અહીં ક વિભાગમાં બધા નામપદો છે અને ખ જે ક્રિયાપદો છે એ દર્શાવી છે તો હવે આપણે જોવાના છે કે સચિન છે એ કઈ ક્રિયા કરે છે તો આપણે એની સામે કે સચિન કઈ ક્રિયા કરે છે એ આપણે જોડકા નથી જોડવાના પરંતુ આપણે ક્રમ પ્રમાણે આ બધું લખવાનું છે તો આપણે સચિન કે આપણે જોઈ ગયેલા સચિન કઈ ક્રિયા કરી રહ્યો હતો કે રમી રહ્યો હતો એટલે એનું શું થાય છે ખેલતી તો સચિન ખેલતી ત્યાર પછી વેદાંત આ નામપદ છે આ કઈ ક્રિયા કરી રહ્યો હતો તો વેદાન છે એ વાંચે છે એટલે કે પઠતી કે જે ભણવાની ક્રિયા કરી રહ્યો હતો ત્યાર પછી આ નપુશક્લિંગ વિમાનમ એટલે કે વિમાનમ શું કરે છે ઉડે છે તો એની સાથે કયું આવે ક્રિયાપદ ઊડી હતી ત્યાર પછી નિશા તો નિશા શું કરી રહી હતી બોલી રહી હતી એટલે નિશા સાથે આવશે વધતી અને કપિલહ કપિલ શું કરી રહ્યો હતો દડો ફેંકી રહ્યો હતો એટલે શું આવે છે ક્ષિપતિ તો કપિલ સાથે આવશે ક્ષિપતિ ત્યાર પછી મીરા તો મીરા શું કરી રહી હતી ગાઈ રહી હતી તો શું આવશે મીરા સાથે ગાય હતી ત્યાર પછી મયુરહ તો મયુર સાંભળી રહ્યો હતો તો એની સાથે આવે ક્રિયાપદ શૃણોતી અને દિવ્યા તો દિવ્યા લખી રહ્યો હતી લખે છે એટલે શું આવશે એની સાથે લખે છે તો મિત્રો આ પ્રમાણે આ જે પ્રશ્ન એક છે એમાં તમારે આ પ્રમાણેનું કરવાનું રહેશે પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો એમાં પણ તમારે મિત્રો એ પ્રમાણે જ કરવાનું છે કે કપિલ એ આપણે જે પાઠ જોગ્યા એમાં કઈ ક્રિયા કરી રહ્યો છે તો કપિલ નામ પર છે એની સાથે જે ક્રિયા કરે છે તમારે લખવાની રહેશે તો કપિલ ક્ષિપતે મીરા ગાયતિ અને નિશા વધતી આ પ્રમાણે પ્રશ્ન બેમાં લખવાનું પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના મૌખિક જવાબ આપો તો એમાં પહેલો પ્રશ્ન છે સચિનઃ કેમ કરોતિ કે સચિન શું કરે છે તો તમારે એમાં લખવાનું કે સચિન ગમે તે તમે લખી શકો કે સચિન ખેલતી વદતી લીખતી ગાયતી આમાં તમારે તમારી રીતે આમાં આ જે ચાર પ્રશ્નો છે એમાં તમારી તમે એમાં લખી શકો કે ટૂંકમાં જે ક્રિયાપદ છે કે શું ક્રિયા કરી રહ્યો છે આપણે ઘણી બધી ક્રિયાઓ પાઠમાં જોઈ ગયા તેના આધારે તમારે આ જે ચાર પ્રશ્નો છે એ તમારે કરવાના રહેશે ત્યાર પછી પ્રશ્ન ચાર કે નીચેના કોષ્ટકમાં નામ પદ સામે ક્રિયાપદ અને ક્રિયાપદ સામે નામપદ લખો તો અહીં આપણને કે પહેલાં કોષ્ટકમાં નામપદ આપ્યા છે ત્રણ નામ પદ આપ્યા છે અને બીજામાં બે ક્રિયાપદો આપ્યા છે હવે જ્યાં નામપદ આપ્યા નથી ત્યાં આપણે નામપદ લખવાનું છે અને જ્યાં ક્રિયાપદ આપ્યા નથી ત્યાં ક્રિયાપદ આપણે લખવાનું રહેશે તો મિત્રો આપણે પહેલું જોઈએ વિવેકઃ તો આ વિવેક નામપદ છે એની સાથે એ ક્રિયા શું કરી રહ્યો હતો તો વિવેક જોઈ રહ્યો હતો તો આપણે અહીં લખવાનું પાઠમાંથી જોઈને કે પશ્યતી ત્યાર પછી ગાયતી તો કોણ ગાઈ રહી હતી તો મીરા બરાબર કે મીરા છે એ અહીં તમારે નામપદ આવશે કે મીરા ગાય તી તે જ પ્રમાણે વિમાનમ તો વિમાન ઉડીય તે તે જ પ્રમાણે અહીં શૃણો તો કોણ સાંભળી રહ્યું હતું તો કોણ તો મયૂર તો અહીંયા તમારે નામપદમાં લખવાનું મયૂર ત્યાર પછી નિશા તો નિશા શું કરી રહી હતી એ તમારે શોધીને લખવાનું તો નિશા શું કરી રહી હતી બોલે છે તો અહીં શું લખવાનું વધ તી તો આ પ્રમાણે તમારે પ્રશ્ન બે ત્રણ અને ચાર એ તમારે લખવાના પ્રશ્ન પાંચ નીચે આપેલું ચિત્ર જોઈને તેના આધારે ચિત્રની નીચે આપેલ પદોનો ઉપયોગ કરી વાક્ય રચના કરો તો એમાં મિત્રો અહીં આપણને ચિત્ર આપ્યા છે કે અહીં ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ લોકો અલગ અલગ ક્રિયાઓ કરી રહ્યા છે અને અહીં ક્રિયાપદો પણ આપી દીધા છે હવે આપણે આ જે ક્રિયા કરી રહ્યા છે એ ક્રિયાપદોની આગળ આપણે નામપદ લખવાનું છે તો કઈ ક્રિયા કરી રહ્યા છે એ આપણે પહેલાં જોઈએ તો અહીં છે એ દોડવાની ક્રિયા કરી રહ્યા છે એટલે ધાવતી અહીં લખવાની ક્રિયા થઈ રહી છે એટલે લીખતી અહીં ગાવાની ક્રિયા થઈ રહી છે એટલે કે ગાયતી અહીં વાંચવાની ક્રિયા થઈ રહી છે એટલે કે પઠતી અહીં પીવાની ક્રિયા થઈ રહી છે એટલે પીબતી અહીં સાંભળવાની ક્રિયા થઈ રહી છે એટલે કે શૃણોતી અને અહીં જોવાની ક્રિયા થઈ રહી છે એટલે કે પશ્યતી અને અહીં જે વિમાન ઉડી રહ્યું છે એટલે કે શું થઈ રહ્યું છે ઉડીતી તો આ પ્રમાણે આજે અલગ અલગ બધા વિદ્યાર્થીઓ અહીં બાળકો ક્રિયા કરી રહ્યા છે એના આધારે આપણે અહીં વાક્યો બનાવવાના રહેશે તો તમારે એક ઉદાહરણ આપેલું છે કે રોનક ખેલતી તો આ એક વાક્ય થયું તો આપણે બીજું વાક્ય કેવી રીતે બનાવીએ કે મીરા પીબતી એટલે તમારે આગળ નામપદ એટલે કે આ જે વ્યક્તિઓ છે એ લોકોનું નામપદ આગળ લખી દેવાનું અને ક કઈ ક્રિયા કરે છે એ તમારે પાછળ લખવાનું તો અહીં આપણે લખીએ કે મીરા લીખતી મયંક ગાયતી અને આ ગમે તે તમે નામ લખશો કે વિવેક પઠતી તો આ પ્રમાણેના તમારે અહીં આ જે દશેક જેવા ક્રિયાપદો છે એના આધારે તમારે વાક્યો બનાવવાના રહેશે તો આ પ્રમાણે મિત્રો આપણે એકથી પાંચ સુધી જે પ્રશ્નો છે એની ચર્ચા કરી ચૂક્યા એ તમારે હોમવર્કમાં લખવાનું રહેશે